ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, રાજ્યપાલ શ્રી મહામહિમ રાજ્યપાલ શ્રી ભાવનગર જિલ્લાના મહેમાન જે છે એ બને છે, ત્યારે ભાવનગર જિલ્લાના સંયોજક શ્રી નરસિંહભાઈ મોરી જે છે એ ભાવનગર જિલ્લાના ઉપરાંત ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને એ આમંત્રણ જે છે એ પાઠવે છે, તો આપણે નરસિંહભાઈ પાસેથી જે છે એ જાણીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, ખાસ કરીને આપણા ભાવનગર જિલ્લાના આંગણે આવતી 7 જાન્યુઆરી 2022ના રોજ આપણા ગુજરાત રાજ્યના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી પધારી રહ્યા છે, અને ખાસ કરીને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એનો ખૂબ ગહન વિષય છે, અને પોતે પણ ખૂબ પ્રયોગો પોતાના કુરુક્ષેત્ર ફાર્મ ઉપર કરેલા છે. તો પોતાના કરેલા પ્રયોગોનો અનુભવ અને આપણા બીજા ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી જે આઘા ભાગતા રહેલા છે, તો એવા ખેડૂતોને ખૂબ જ નજીકથી અને ખૂબ જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન જે આપી શકે છે, અને ખેતીની ખૂબ જ ટેકનિકલ રીતે પણ પોતે વૈજ્ઞાનિક પદ્ધતિ સમજાવી શકે છે. તો આવા આચાર્ય દેવવ્રતજીને સાંભળવા એ પણ એક જીવનનો એક લાવો છે. તો ખાસ મારું આમંત્રણ છે કે ભાવનગર જિલ્લાના જ નહીં, બીજા પણ જે ખેડૂતો જિલ્લા બહારના ગુજરાતના છે, જે પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ જ બહોળો અનુભવ અને જિજ્ઞાસા દર્શાવે છે, તો એ મિત્રોને પણ આમંત્રણ છે કે આવો ભાવનગર જિલ્લામાં તળાજ તાલુકાના ટીમાણા ગામના આંગણે આચાર્ય દેવવ્રતજીને સાંભળવા. સમય છે બપોરના 12 થી 4, આપણે સાથે મળીએ અને આચાર્ય દેવવ્રતજીને સમજીએ, શીખીએ અને આપણે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો આગળ વધારીએ. સરસ મજાની વાત જે છે એ આપણને નરસિંહભાઈ મોરી દ્વારા જે છે એ આમંત્રણ જે છે એ દરેક ખેડૂતોને મળ્યું છે, ત્યારે આચાર્ય દેવવ્રતજીને સાંભળવા એક એક જીવનનો લાવો છે. મિત્રો, ખેતી જે છે એ પ્રાકૃતિક ખેતી તમે ન કરો તો કાંઈ નહીં, તમે એ તરફ આગળ જવા માટે પણ જે છે એ જો આ કરવા માટે જે છે એ જો તમારે આ ખેતી જે છે એ અપનાવવી જ પડશે, અને એના માટે જે છે આપણા રાજ્યપાલ જે છે એને સાંભળવા એક જીવનનો એક લાવો છે. ત્યારે મિત્રો, તમે પણ જે છે એ આ 7 તારીખના દિવસે એ ટીમાના મુકામે 12 થી 4ના કાર્યક્રમની અંદર પધારો, એવી કિસાન સફરની ટીમ પણ જે છે એ તમને અપીલ કરે છે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.